नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान पाठ 3 धातुओ अने अधातुओ पाठ 3 तारीख 12/9/2020 आज आपणे प्रश्न नंबर 18 नो धातुनी नाइट्रिक एसिड HNO3 साथेनी प्रक्रियाथी कई निपज मळशे તેનો આધાર સેના પર રહેલો છે. ઉદાહરણ સાથે સમજાવો તો ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે એનો આધાર ધાતુના પ્રમાણ, ધાતુનું પ્રમાણ કેટલું લીધું છે અને એસિડની પ્રબળતા, એ કેટલું એસિડ પ્રબળ છે, બે વસ્તુ પર, ધાતુના પ્રમાણ તથા એસિડની પ્રબળતા પર છે. જેમ કે ધાતુની મન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતાં ધાતુના નાઇટ્રેટ ક્ષાર તથા NO નાઇટ્રોજન ઓક્સાઇડ અને N2O ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. પરંતુ ધાતુની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતાં ધાતુના નાઇટ્રેટ ક્ષાર તથા NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. ઉદાહરણ લઈએ, ધાતુ કોપર Cu પ્લસ નાઇટ્રિક એસિડ HNO3 આમાંથી નાઇટ્રેટ ક્ષાર બનું છે કોપર નાઇટ્રેટ Cu(NO3)2. આ ક્ષાર બન્યો પ્લસ N2O અને નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ પ્લસ H2O. પહેલાં તે સમીકરણ રાખવાનું. હવે આની અંદર મન નાઇટ્રિક એસિડ લેવાનું છે, મન HNO3. આની અંદર 10 આપણે નાઇટ્રિક એસિડ નાનો લઈએ તો આની અંદર નાઇટ્રોજન 10 છે, તો આની અંદર નાઇટ્રોજન 10 કરવા માટે જો આ 2 નાઇટ્રોજન અને આમાં 3 આ N2 છે તો 10 કરવા માટે અહીંયા 4 લગાડવા પડે છે, 4 2 8 અને 2 10 10 થઈ ગયા. પછી હાઇડ્રોજન 5 છે તો 10 છે, તો હાઇડ્રોજન અહીં 10 કરવા માટે આગળ 5 લગાડવા પડે અને 10 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન માં 10 3 30 તો આની અંદર 3 2 6 6 4 24 24 1 25 25 5 30. પછી આની અંદર કોપર 4 છે, કોપર 4. તો આ રીતે ધાતુની મન નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી કોપર નાઇટ્રેટ ક્ષાર બને અને એનો કે N2O વાયુ ઉત્પન્ન થાય છે. બીજું ધાતુની આપેલું સમીકરણ, બીજું ધાતુ કોપર નાઇટ્રિક એસિડ HNO3 એ 10 થી 30% સાંદ્ર, 10 થી 30% સાંદ્ર, તો ક્ષાર તો બધા એમાં સરખો જ મળશે. કોપર નાઇટ્રેટ Cu(NO3)2 પ્લસ નાઇટ્રોજન ઓક્સાઇડ N4 પ્લસ પાણી H2O. આની અંદર 10 નાઇટ્રિક એસિડના ઉદાહરણમાં 8 પણ 8 બનાવવા માટે આની અંદર 2 અને અહીંયા 1 છે, તો આપણે 8 કરવા માટે આની અંદર 3 2 6 અહીંયા આગળ 3 લખીએ તો 3 2 6 6 અને 2 આમાં લઈએ અને 8 નાઇટ્રોજન થઈ ગયા. પછી હાઇડ્રોજન 8 છે, હાઇડ્રોજન 8 કરવા માટે H2O ની આગળ 4 રાખીએ, 4 2 8 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન ગણીએ તો 3 2 6 6 3 18 18 2 20 20 ને 4 24 8 3 24 ઓક્સિજન થઈ ગયા. અને કોપર 3 અને આગળ 3 આ થયું 10 થી 30% સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. ત્રીજું કોપરની સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3 સાથે પ્રક્રિયામાં નાઇટ્રિક એસિડના 4 અણુ લીધા છે, આમાંથી નિપજ બને છે નાઇટ્રેટ ક્ષાર કોપર નાઇટ્રેટ CuNO3/2 પ્લસ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ
प्लस H2O तानी अंदर नाइट्रोजन 8 छे एंड नाइट्रोजन 2 छे तो नाइट्रोजन 4 करवा माटे आगर 2 कोपर 2 किया कोपर 2 करवा माटे आगर 2 ऑक्सीजन मा 4 3 5 तानी अंदर 3 2 6 6 12 3 2 6 12 ऑक्सीजन किया हमारा 12 ऑक्सीजन प्लस नाइट्रोजन पूरा करवा माटे यहां 2 અને પાણી ની આગળ 2 એટલે આમાં કુલ 3 2 6 2 12 અહીં 2 ની આવે એક જ આવશે અહીં 6 6 4 10 10 ને 2 12 થઈ ગયા હાઇડ્રોજન 4 થઈ ગયા કોપર એક જ આવશે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18 નો 19 નો કોપર ધાતુ મન હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી સામાન્ય તો કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ હોવાથી તે મન હાઇડ્રોક્લોરિક એસિડ અને HCl સાથે પ્રક્રિયા કરતી નથી આથી તે H2 વાયુના પરકોટા આપતું નથી અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી પ્રશ્ન નંબર 20 માં મેગ્નેશિયમ ધાતુની મન હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે શા માટે તો મેગ્નેશિયમ ધાતુ છે ને એ સક્રિયતા શ્રેણીમાં વધુ સક્રિય ધાતુ છે મેગ્નેશિયમ વધુ સક્રિય ધાતુ હોવાથી તે મન હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી વધુ H2 વાયુ ઉત્પન્ન કરે છે આથી વધુ પ્રમાણમાં પરકોટા ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા દરમિયાન પરકોટા ઉત્પન્ન થાય છે દરમિયાન વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે આથી કહી શકાય કે મેગ્નેશિયમની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 21 મો નામ યાદ રાખજો એક્વા રિચિયા એનું બીજું નામ છે રોયલ પાણી ત્રીજું નામ છે એનું અમ્લરા એટલે શું તેમાં કઈ કઈ ધાતુઓ ઓગળી શકે તો પહેલા તો એક્વા રિચિયા કોને કહેવાય સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ HCl અને સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3 નું કદથી 3:1 પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એક્વારિજિયા અથવા રોયલ પાણી અથવા અમ્લરાજ કહે છે એક્વારિજિયા એ પ્રબળ ક્ષારી ધુમાયમાન પ્રવાહી છે એક્વારિજિયાના દ્રાવણમાં સોના તેમજ પ્લેટિનમ જેવી ઊંડા ધાતુ એક્વારિજિયાનું દ્રાવણ હોય એની અંદર આપણે સોનું કે પ્લેટિનમ મોડીએ તો તે ઓગળી જાય છે એટલે કંઈ બધા સૂચના ધ્યાન રાખવાની છે કેટલી વખત કોઈ ગઠિયા હોય એમ કે તમને આ સોનું અમે ઉજળું કરી આપીએ તો સોનાને આની અંદર એક્વારિજિયાની અંદર ગોળે એટલે એમાંની અંદર સોનું ઉગળી જાય એટલે સોનુંનો જે વજન હોય ને એ ઘટી જાય છે એટલે ક્યારે આવું ન થાય એવું ગઠિયાને આ કોઈ વસ્તુ ઉગાડવા માટે ન થાય પ્રશ્ન નંબર 22 મો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું એપી અને સીયુ પૈકી કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે શા માટે તો પેલા આપણે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય તો જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ એનાથી ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી કે દ્રાવણમાંથી પીગળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે તો તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે ફરીથી જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ એનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણમાંથી કે પીગાળેલા સ્વરૂપમાંથી વિસ્થાપન કરે તો તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે હવે એપી અને સીયુ પૈકી એપી વધુ પ્રતિક્રિયાત્મક વધુ સક્રિય છે કારણ કે કોપર કરતાં એપી વધુ સક્રિય ધાતુ છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23 મો ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા સક્રિયતા શ્રેણી કોને કહે છે જુદી જુદી ધાતુને તેમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો આ પ્રશ્નમાં તમારે બધી સક્રિય ધાતુઓ કઈ છે સક્રિયતા શ્રેણીમાં આવતી ધાતુઓ યાદ રાખવાની છે
जुदी जुदी धातु ने तेमनी प्रतिक्रियात्मकता सक्रियता घटता उतरता क्रम में घटता बनती श्रेणी ने सक्रियता श्रेणी कहे। जुदी जुदी धातुओं माटे सक्रियता क्रियाशीलता श्रेणी नीचेना कोष्टक में आपेल छे। એના માટે ઓ સો એ મે એ જી આ લે આ ઓ મ સી ઓ એટલે આ આવી જાય પણ ઓ સો કે મે જી આ લે આ કો મ સી ઓ અને સંજ્ઞા એટલે પોટેશિયમની સંજ્ઞા એ સો એટલે સોડિયમ એન એ કે એટલે કેલ્શિયમ સી એ મે એટલે મેગ્નેશિયમ એમ જી એ એટલે એલ્યુમિનિયમ એ એલ સી એટલે ઝિંક ઝેડ એન આ એટલે આયર્ન એ પી લે એટલે લેડ પી બી એચ આ હાઇડ્રોજન એચ કો એટલે કોપર સી યુ મ એટલે મર્ક્યુરી પારો એચ જી સિલિકોન પરત સિલ્વર ચાંદી એ જી અને ગોલ્ડ એટલે સોનું એ યુ। હવે આની અંદર સૌથી વધુ આ પોટેશિયમ છે એ સૌથી વધુ સક્રિયતા પ્રતિક્રિયાત્મક છે, પછી ઉપરથી તમે જે નીચે જતા જાઓ એમ સક્રિયતા એની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે, અને સૌથી ઓછી સક્રિય ચાંદી અને સોનું સૌથી ઓછી પ્રતિક્રિયા કરે એટલે બધા આ સક્રિયતા શ્રેણી રાખવાની છે। તમારે આ યાદ રાખ્યો ઓ સો કે મે એ જી આ લે આ ઓ મ સી ગો સૌથી વધારે પોટેશિયમ સક્રિય એથી ઓછા સોડિયમ એથી ઓછી સી એ એથી ઓછી એમ જી જેમ ઉપર નીચે જાઓ એમ સક્રિયતા ઘટી જાય। સૌથી વધારે સક્રિય કે તો પોટેશિયમ અને સોડિયમ આવે, સૌથી ઓછી સક્રિય કે તો ચાંદી અને સોનું આવે। પ્રશ્ન નંબર 24માં શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવું, સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં રાખવામાં આવે એના માટેનું કારણ આપવાનું છે। તો સોડિયમ જો આની અંદર સોડિયમ અહીંયા સક્રિય હોય, સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે, ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે, વધારે ઊર્જા ઉષ્મા ઉત્પન્ન કરે, આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે। આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે એને કેરોસીનમાં રાખવામાં આવે છે, હવા સાથેનો સંપર્ક ઘટી જાય એટલે એની સક્રિયતા ઘટી જાય, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી, આથી સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે। પ્રશ્ન નંબર 25 નીચે પ્રક્રિયાઓ માટેના સમીકરણો, જો પહેલું લખ્યું છે વરાળ સાથે લોખંડ, તો વરાળ સાથે લોખંડ એટલે પહેલાં તો લોખંડ વરાળ આવશે H2O પાણી H2O વરાળ કીધું છે અને વાયુ લેવાય H2O જી એની લોખંડ સાથે પ્રક્રિયા એફી સાથે પ્રક્રિયા એફી સોલિડ છે આ બે વચ્ચે પ્રક્રિયા થાય અને મેગ્નેટાઇટ આયર્ન ઓક્સાઇડ Fe3O4 આનું નામ છે મેગ્નેટાઇટ બને છે અને પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। આની અંદર Fe3 છે અને આગળ 3 પછી આવા ઓક્સિજન 4 છે અને 4 ઓક્સિજન કરવા માટે આગળ 4 હાઇડ્રોજન 8 થયા તો હાઇડ્રોજન 8 કરવા માટે અહીંયા 4 આવશે। આ થયું વરાળ સાથે લોખંડની પ્રક્રિયા। બીજું વરાળ સાથે કેલ્શિયમ અને પોટેશિયમ, કેલ્શિયમ એટલે સી એ પોટેશિયમ એટલે કે આ બે ધાતુની પાણીની વરાળ H2O સાથે પ્રક્રિયા કરવાની છે, આ બે ધાતુ છે સોડિયમ અને પોટેશિયમ સોલિડ હોય। હવે આમાંથી જ્યારે કેલ્શિયમની H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને અને પ્લસ H2 હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, આ છે દ્રાવણ બનશે, અહીંયા FeSO4 સોલિડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક્યુલેટ અને દ્રાવણ અને આ
આમાં કેવો રહે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એનું દ્રાવણ બનશે એક્યુરિયસ પ્લસ H2YO અને પ્લસ આની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉષ્મીય ઉર્જા ઉત્પન્ન થાય ઉષ્મીય ઉર્જા આ થયું બરાબરની લોખંડ કેલ્શિયમ અને પોટેશિયમ સાથે પ્રક્રિયા પ્રશ્ન નંબર 26મો ચાર ધાતુઓ એ બી સી ડી ના નમૂના લીધેલ છે અને નીચે દર્શાવેલ દ્રાવણમાં એક પછી એક ઉમેરેલ છે પ્રાપ્ત થયેલ પરિણામોને નીચે મુજબ કોષ્ટકમાં સારણીબદ્ધ કરેલ છે ધાતુ એ આયર્ન સલ્ફેટ પર પ્રક્રિયા થશે નહીં કોપર ટુ સલ્ફેટ વિસ્થાપન પ્રક્રિયા જિંક સલ્ફેટ માપન નથી સિલ્વરાઇટ દ્રાવણ બી વિસ્થાપન પ્રક્રિયા જિંક સલ્ફેટમાં કોઈ પ્રક્રિયા થશે નહીં સી આયર્ન સલ્ફેટમાં કોઈ પ્રક્રિયા થશે નહીં કોપર સલ્ફેટમાં કોઈ પ્રક્રિયા થશે નહીં જિંક સલ્ફેટમાં કોઈ પ્રક્રિયા થશે નહીં સિલ્વર નાઇટ્રેટમાં વિસ્થાપન પ્રક્રિયા ધાતુ ડી કોઈ આયર્ન સલ્ફેટમાં કોઈ પ્રક્રિયા થશે નહીં કોપર સલ્ફેટમાં કોઈ પ્રક્રિયા થશે નહીં જિંક સલ્ફેટમાં કોઈ પ્રક્રિયા થશે નહીં સિલ્વર નાઇટ્રેટમાં કોઈ પ્રક્રિયા થશે નહીં આ તમને કોઠો આપ્યો છે ધાતુઓ એ બી સી અને ડી વિશે નીચે દર્શાવેલા પ્રશ્નના ઉત્તર માટે ઉપરયુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો એમાં જો સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે આપણને આમાં કીધું છે સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે તો જો આની અંદર વિસ્થાપન પ્રક્રિયા અહીંયા થાય છે બી ની અંદર તો સૌથી વધારે સક્રિય ધાતુ પહેલાં બી આવશે પછી એ આવશે પછી સી આવશે અને ડીની અંદર કઈ પ્રક્રિયા થતી નથી એટલે સૌથી ઓછી સક્રિય ડી આવશે એટલે પહેલો પ્રશ્ન સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે તો ધાતુ બી સૌથી વધારે સક્રિય ધાતુ છે બીજો પ્રશ્ન જો બીને આ બીને કોપર ટુ સલ્ફેટ કોપર ટુ સલ્ફેટ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો તમે શું અવલોકન કરશો તો કોપર ટુ સલ્ફેટના દ્રાવણનો વાદળી રંગ હોય ને સીએસઓ પરના દ્રાવણનો રંગ વાદળી હોય એ વાદળી રંગ દૂર થાય છે અને લાલ તથા રંગનું કોપર બી ધાતુ પર જમા થાય છે ફરીથી કોપર ટુ સલ્ફેટના દ્રાવણનો વાદળી રંગ દૂર થાય છે અને લાલ તથા રંગની કોપર બી ધાતુ પર જમા થશે ત્રીજો પ્રશ્ન ધાતુઓ એ બી સી ડી ને પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં તો આની અંદર સૌથી વધારે સક્રિય ધાતુ કઈ આવશે પેલા બી બીથી ઓછી સક્રિય ધાતુ એથી ઓછી સક્રિય ધાતુ સી અને સૌથી ઓછી સક્રિય ધાતુ ડી એટલે આ સક્રિયતાનો ઉતરતો ક્રમ બી ગ્રેટર ધેન એ ગ્રેટર ધેન સી ગ્રેટર ધેન ડી થઈ છે 27મો પ્રશ્ન સક્રિય ધાતુમાં મન હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય લોખંડની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનો રાસાયણિક સમીકરણ લખો તો સક્રિય ધાતુ જ્યારે મન હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે સક્રિય ધાતુ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે દાખલા તરીકે એ બી અને લોખંડ એ લોખંડની સલ્ફ્યુરિક એસિડ H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આમાં નિપજ ફેરસ સલ્ફેટ H3SO4 બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એ બી પ્લસ H2SO4 H2SO4 પ્લસ H2 28મો પ્રશ્ન જ્યારે આયર્ન ટુ સલ્ફેટના દ્રાવણમાં ઝીંક અને ઝેડેન ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો તો ઝીંક ઝેડેન એ આયર્ન એપી કરતાં વધારે સક્રિય છે આથી તેને આયર્ન ટુ સલ્ફેટમાં ઉમેરતા તે આયર્ન ધાતુનું વિસ્થાપન કરે છે પરિણામે દ્રાવણનો રંગ ઝાંખો પડે છે જ્યારે ઝીંક સલ્ફેટ બનાવતી દ્રાવણનો લીલો રંગ હોય એ રંગવિહીન બને છે અને ભૂખરા કાળા રંગની આયર્ન ધાતુ જમા થાય છે ઝેડેન એની પ્રક્રિયા
ફેરસ સલ્ફે FeSO4 સાથે કરવામાં આવે તો એમાંથી નિપર ઝિંક સલ્ફેટ ZnSO4 બને છે અને હાઇડ્રોજ અને ધાતુ એથી ધાતુ મુક્ત થાય છે. પ્રશ્ન નંબર 29 મો મન એસિડ સાથે પ્રક્રિયા કરી તેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે અને ના કરી શકે એ બે બે ધાતુના નામ આપો. તો પહેલાની અંદર ઝિંક ZN અને એલ્યુમિનિયમ AL, આ બંને ઝિંક અને એલ્યુમિનિયમ એ મન એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે. ઝિંક અને એલ્યુમિનિયમ એ મન એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે. બીજું કોપર CO અને પારો મર્ક્યુરી HG એ મન એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકતી નથી. પ્રશ્ન નંબર 30 મો નિષ્ક્રિય વાયુઓ એટલે 18 મો સમૂહ છેલ્લી લાઈન એમાં હિલિયમ HE, નિયોન NE, આર્ગોન AR, પછી ધાતુઓ એની અંદર સોડિયમ NA, મેગ્નેશિયમ MG, એલ્યુમિનિયમ AL, પોટેશિયમ K, કેલ્શિયમ CL અને અધાતુઓ એની અંદર નાઇટ્રોજન N, ઓક્સિજન O, ક્લોરિન F, પોટેશિયમ ફોસ્ફરસ P, સલ્ફર S અને ક્લોરિન CL ની ઇલેક્ટ્રોન રચના સમજાવો. તો અહીંયા જો નિષ્ક્રિય વાયુઓ હિલિયમ, હિલિયમનો નંબર પરમાણુ ક્રમાંક 2 છે. તો બધા ધ્યાન રાખજો અહીંયા ચાર કક્ષા આપી છે K, L, M, N. પહેલાં K કક્ષા ભરાય, પછી બધી એમમાં જાય, પછી બધી એમમાં જાય, પછી બધી એમમાં. હવે આની અંદર હિલિયમનો નંબર 2 છે એટલે પહેલી કક્ષાની અંદર 2, બાકીની કક્ષાઓ ખાલી રહેશે. નિયોનનો નંબર 10મો છે, પહેલી કક્ષાની અંદર 2, બીજી કક્ષાની અંદર 8. ધ્યાન રાખજો પહેલી કક્ષાની અંદર 2 જ સમાય, બીજી કક્ષાની અંદર 8 સમાય. હવે અહીંયા આર્ગોનનો નંબર 18 છે, પહેલી કક્ષાની અંદર 2, બીજી કક્ષાની અંદર 8, ત્રીજી કક્ષાની અંદર 8, એટલે કે માં 2, એલ માં 8, એમ માં 8. પછી સોડિયમનો નંબર 11, તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને 10, અને એક જ લીધો એટલે ત્રીજી કક્ષા એમ માં 1 આવશે. મેગ્નેશિયમનો નંબર 12 છે, પહેલી કક્ષામાં 2, બીજામાં 8 10 થયા, ત્રીજી કક્ષામાં 2. એલ્યુમિનિયમ નંબર 13મો છે, પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 3. પોટેશિયમનો નંબર 19 છે, પહેલામાં 2, બીજામાં 8, ત્રીજામાં 8, 18 થયા અને ચોથી કક્ષામાં 1 અને એન કક્ષામાં 1 આવશે. પછી કેલ્શિયમનો નંબર 20મો છે, તો કેલ્શિયમમાં પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8 અને 18 થયા, 2 વધ્યા ચોથી કક્ષામાં 2. નાઇટ્રોજનનો નંબર 7 છે, પહેલી કક્ષામાં 2, બાકી ગયા 5, 5 છે બીજી કક્ષામાં. ઓક્સિજનનો નંબર 8 છે, પહેલી કક્ષામાં 2, 6 વહીલા બીજી કક્ષામાં 6. ક્લોરિનનો નંબર 9 છે, પહેલી કક્ષાની અંદર 2, બીજી કક્ષાની અંદર 7. ફોસ્ફરસનો નંબર 15મો છે, પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 સમાય 10 થયા, 5 વહીલા ત્રીજી કક્ષામાં 5. સલ્ફરનો નંબર 16 છે, પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, 6 વહીલા ત્રીજી કક્ષામાં 6. ક્લોરિનનો નંબર 17 છે, પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, 10 અને ત્રીજીમાં 7. તો આ રીતે તમારે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવા માટેનો કોઠો કરવાનો છે. હોમવર્ક આજે સમજાવેલા
पाठ त्रण प्रश्न नंबर 18-30 कुल 13 प्रश्न थाय प्रश्न उत्तर एक वक्त लखी तैयार करवाना छे। प्रश्नों उत्तर एक वक्त लखी तैयार करवा।